વાઘોડિયા વડોદરા રોડ પર સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ બિસ્માર બનતા હોય છે ત્યારે વાઘોડિયા જીઆઈડીસીથી પારુલ કોલેજ સુધીનો માત્ર 3 કિલોમીટરનો રસ્તો એ અસંખ્ય ખાડાઓના કારણે વાહન ચાલકોની કમર તૂટી જાય તેમ બની ગયો છે। રોડ પર ખાડો છે કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ બન્યું છે। ખાડારાજના કારણે રોજબરોજ અસંખ્ય વાહન અકસ્માતો થાય છે જેમાં અનેક લોકો જીવ પણ ગુમાવતા હોય છે। શાસક પક્ષને જનતાની પરેશાની દેખાતી નથી જેના કારણે પ્રજાને અપાર મુસીબતોનો વેઠવાનો સામનો કરવો પડતો હોય છે। વાઘોડિયા વડોદરા રોડના નવીન કામ માટે 14 મહિના પહેલા ₹14 કરોડના ખર્ચે 10 કિલોમીટરનો ફોરટ્રેક રોડ માટે નાણાં ફળવાઈ ગયા હતા। આ કામનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કર્યું હતું અને ખાતમુહૂર્તના 10 મહિના બાદ પણ કામગીરી એ 3 કિલોમીટરના રોડની પણ પૂર્ણ કરાઈ ન હતી। ઠેર ઠેર રોડની એક સાઈડ ખોદી નાખવામાં આવ્યું છે ત્યારે પરિણામે સિંગલ રોડ પર બે બાજુનો ટ્રાફિક જામ થતા કલાકોનો લાંબો ટ્રાફિક જામ થાય છે જેના કારણે વાહન ચાલકો અને સાથે સાથે એમ્બ્યુલન્સ પણ અટવાતી હોય છે। આ રોડની તસવીરો પ્રજાએ સોશિયલ મીડિયા ઉપર ફરતી કરતા વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય તાત્કાલિક માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો કાન મરોડ્યો છે। વાઘોડિયા વડોદરા રોડનો ચોમાસા પહેલાં કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, એનું કામ પણ ચાલુ છે, પરંતુ જે સાઈડ ઉપર કામ, એક સાઈડ ઉપર કામ ચાલુ છે ને બીજી સાઈડ ઉપર ખૂબ ફરિયાદો આવી કે ભાઈ ઘણા મોટા ખાડાઓ પડી ગયા છે અને લોકોને અવરજવરમાં ખૂબ મોટી મુશ્કેલી પડે છે એવી વારંવાર ફરિયાદો આવતા હું આજે સ્થળ ઉપર આવ્યો અને ખરેખર જોયું તો લોકોની આ મુશ્કેલી સાચી છે અને તમામ આરએનબીના અધિકારીઓને પણ સ્થળ ઉપર બોલાયા છે અને વહેલામ વહેલી તકે આ રોડના જે કંઈ ખાડાઓ છે એ કાલથી શરૂ કરીને તમામ ખાડાનું કાલ સાંજ સુધીમાં પેચવર્ક થઈ જાય એવી અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે। રોડ કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોપરલી રોડનું કામ જે સ્પીડે થવું જોઈએ થતું નથી, છેલ્લા 6-8 માસથી કામ ચાલી રહ્યું છે અને પબ્લિક એટલી હેરાન થઈ રહી છે કે વાત નહીં, વાત ના પૂછો। સર્વિસ રોડ ઉપર એટલા ઊંડા ખાડા પડે છે, રોજબરોજ ખૂબ જ નાના મોટા અકસ્માતો થતા રહે છે। વડોદરા વાઘોડિયા રોડ પર અત્રે આનંદસિંહ ધારાસભ્યશ્રી દ્વારા હાજર રહીને સૂચના આપવામાં આવેલ છે કે આ રોડ વારંવાર જે ખરાબ થાય છે, જે હયાત રોડ હતો જેમાં ડાયવર્ઝન આપેલો છે ને એક સાઈડ આપણે રોડ પ્રગતિમાં છે તો જે હયાત રોડ છે એનું પણ મેન્ટેનન્સ બરાબર થાય એવી રીતે સૂચનામાં આપવામાં આવેલ છે અને અમે પહેલાંથી જ એને ખાડા પૂરવાનું કામગીરી ચાલુ છે પરંતુ સતત વરસાદને કારણે રોડ બગડે છે પણ હવે કાલથી અમે ડામર ઇમરજન્સી પેચ કરવાના છે જેથી એ કામગીરી વ્યવસ્થિત રીતે પેચ બધા ટકી રહે એવી રીતે કરવાના છે અને આગળની જે કામગીરી અમારા જે ઇજારદારથી દ્વારા બાકી છે એ ઝડપથી વરસાદ વિરામ લે પછી પૂર્ણ કરવા અમે વિનંતી કરી છે।